नमस्कार, निर्माण न्यूज साथे हूँ शुद्वानी। सौथी पहला जोईए हेडलाइंस। रशिया यूक्रेन वच्चे युद्धना अंतनी शुरुआत। युक्रेने लीधो मोटो निर्णय, टूंक समय में मोटी जाहेरातनी शक्यता। રશિયાને લાગ્યો કમરતોડ ઝટકો, પશ્ચિમી દેશોના પ્રતિબંધોના કારણે કરન્સીમાં ભારે ઘટાડો। યુક્રેન સાથેનું યુદ્ધ રશિયાને હવે પડી રહ્યું છે ભારે। તો આવતીકાલે મહાશિવરાત્રીનું મહાપર્વ। સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે જૂનાગઢની મુલાકાતે ભવનાથ મહાદેવ મંદિરે દર્શન કર્યા તથા પૂજન અર્ચન પણ કર્યા। અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી। એસટી નિગમ દ્વારા કંડક્ટરની જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી હતી, જેમાં ઉમેદવારોને નિગમ દ્વારા દસ્તાવેજ ચકાસણી માટે અને ઊંચાઈ માપવા માટે બોલાવવામાં આવ્યા હતા, જેમાં ઘણા ઉમેદવારોને ઊંચાઈમાં નાપાસ પણ કરવામાં આવ્યા હતા। પરંતુ નરોડા કચેરી ખાતે લેવાયેલી ઊંચાઈ માપનમાં ઉમેદવારો પાસ થયા હતા, છતાં નાપાસ થયેલા ઉમેદવારો અપીલ કરવા ગયા હતા અને તેના અનુસંધાને ઉમેદવારોને પાસ જાહેર કર્યા હતા। પરંતુ થોડા દિવસ પહેલા ઉમેદવારોને ત્રીજી વાર વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા હતા અને તેમાંથી 600થી વધુ ઉમેદવારોને ઊંચાઈમાં ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા અને આ જ સંદર્ભે ઉમેદવારો જીએસઆરટીસી કચેરી રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। ઓટોમેટિક ઊંચાઈ માપવાના બદલે સ્કેલથી હાઇટ મપાતા ગડબડ થઈ હોવાનો આક્ષેપ ઉમેદવારો કરી રહ્યા છે। જીએસઆરટીસી 2019ની આ ભરતી છે, જેની અંદર અમને અલગ અલગ ડિવિઝન ખાતે વેરિફિકેશનમાં બોલાવેલા, એમાં અમારું પાલનપુર ડિવિઝનની અંદર અમને 158.7 હાઇટ કરીને અપીલ ખાતે અમદાવાદ મોકલેલા, જેની અંદર 5 તારીખે એ લોકોએ અપીલ ખાતે અમને બોલાવેલા, જેમાં અમારી 160 સેન્ટીમીટર હાઇટ કરીને અમને પાસ કરેલા। ફરીથી આ લોકોના પ્રોબ્લેમને કારણે અમો લોકોને ફરીથી એ લોકોએ 22 તારીખે બોલાવ્યા, જેની અંદર અમારી હાઇટ 158.5 સેન્ટીમીટર કરી અને અમને રિજેક્ટ કરેલા છે। અને હું તો 2018ની ભરતીની અંદર પણ હાઇટની અંદર પાસ થયેલો ઉમેદવાર। અમે તો દુઃખ એટલો છે કે અમે ગરીબ પરિસ્થિતિની અંદરથી આવીએ છીએ, છેક સોયગામ તાલુકાના રડોસણ ગામ નડાબેટ બોર્ડરનું સાંભળ્યું હોય તો, છે કેટલેથી આટલે 5-5 ધક્કા ખાઈએ છીએ અને તોય અમને ન્યાય મળતો નથી। આ અમારી ન્યાય માટેની લડત છે। આવા લગભગ સમથિંગ 500+ સ્ટુડન્ટો હાઇટની અંદર રિજેક્ટ થયા છે, જે લોકો આગળ પાસ થયેલા છે। લગભગ 2019માં જે લોકોની ભરતી બહાર પડી, પછી 2020થી અત્યારે 2022 સુધીમાં 4 વખત એ લોકોનું હાઇટ એન્ડ ડોક્યુમેન્ટ વેરિફિકેશન। તારીખ સાથેની હું દરેક માહિતી તમને એક્ઝેક્ટ આપી દઉં, પણ ટોટલ 600 લોકો એવા હતા કે જે લોકોને હાઇટમાં ફેલ કરવામાં આવ્યા છે, એ લોકોને પાસ કરીને પછી ફેલ કરવામાં આવ્યા અને એકચ્યુઅલી મારી પાસે આ વખતે 1st વખત રજૂઆત આવી, પ્લસ આ લોકોએ આવેદન આપવાનો પ્રોગ્રામ પણ આજે 1st વખત જ રાખેલો છે અને પ્લસ 600+ જેટલા લોકોને અત્યારે હાલમાં અન્યાય થયેલો છે, જો આ મુદ્દે કોઈ નિરાકરણ લાવવામાં નહીં આવે તો આગળ કદાચ આંદોલનના માર્ગે જવું પડશે, તો પણ અમે જવા માટે તૈયાર છીએ। અમદાવાદની પિરાણા સાઇટ પર 2022માં જાહેર કરેલું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્લાન્ટ, કે જેને એએમસીએ 13 એકર જમીન ભાડા પટ્ટે આપેલી છે, તે પ્લાન્ટ ધૂળ ખાઈ રહ્યો છે। વિપક્ષના આક્ષેપ મુજબ એક પણ કંપનીએ કામગીરી કરી નથી, તેમજ એક યુનિટ પણ વીજળી ઉત્પન્ન થઈ નથી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોલાવેલી ઉચ્ચસ્તરીય બેઠક પૂર્ણ થઈ હતી। હાલ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને બોલાવાયેલી બેઠકમાં 4 મંત્રીઓને યુક્રેન નજીકના દેશમાં મોકલવાનો નિર્ણય લેવાયો હતો, જેમાં જ્યોતિરાદિત્યનાથ સિંધિયા, હરદીપસિંહ પુરી, વીકે સિંહ અને કિરણ રિજિજુને યુક્રેન નજીકના રોમાનિયા, હંગેરી અને પોલેન્ડ મોકલવામાં આવશે। તો આઉટસોર્સિંગ સફાઈ કર્મીઓને કાયમી કરવાની માંગ સાથે સફાઈ કર્મચારીઓનું 64 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકી ગાંધીનગર સફાઈ કર્મચારીઓના સમર્થનમાં 2 દિવસ પ્રતિક ઉપવાસ કરશે।
છેલ્લા 64 દિવસથી સફાઈ કામદારોના જે પ્રાણ પ્રશ્નો છે એમાં ખાસ કરીને કાયમી મહેકમ ભરવાનું અને સફાઈ કામદારોને એજન્સીઓના હવાલે કરી અને એમનું શોષણ કરવાની સામે ગાંધીનગરના સફાઈ કર્મચારીઓ છેલ્લા 64 દિવસથી આંદોલન ઉપર છે। ભાઈ કિરીટભાઈ અમરનાથ ઉપવાસ ઉપર છે। સરકારની સંવેદનાને જરા પણ ઠેસ પહોંચતી ન હોય અમે ત્રણ ધારાસભ્યો 48 કલાક માટે આજે અનશન આંદોલનમાં અહીં જોડાઈએ છીએ। જે ગાંધીનગરના પ્રશ્નો છે, ગાંધીનગર મહાનગરપાલિકાના પ્રશ્નો છે, એ જ પ્રશ્નો સમગ્ર ગુજરાતની તમામ નગરપાલિકા અને તમામ મહાનગરપાલિકાઓના પ્રશ્નો છે। ભારતીય જનતા પાર્ટીનું શાસન જ્યારથી ગુજરાતમાં લાગુ થયું છે ત્યારથી આ જે સમાજનો સૌથી પીડિત શોષિત વર્ગ છે એવા સમાજનું શોષણ થાય એ રીતે કોન્ટ્રાક્ટ પ્રથા દાખલ કરી આ સફાઈ કામ આઉટસોર્સ કરીને જે પ્રકારે આમનું શોષણ થઈ રહ્યું છે તેના માટે સમયાંતરે અનેક આંદોલનો થયા છે, પરંતુ દુર્ભાગ્ય ભારતીય જનતા પાર્ટી આ સમાજ સાથે અન્યાય કરી રહી નથી। ત્યારે હું મારા સાથે ધારાસભ્ય ઋતુકભાઈ મકવાણા અને સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર તથા ગાંધીનગરના વરિષ્ઠ આગેવાનો ભાઈ શ્રી કનુભાઈ, મનોજભાઈ, મહેન્દ્રભાઈ, બધા જ અનેક બીજા આગેવાનો, આ અમુક આગેવાનો પ્રતિક ઉપવાસમાં જોડાય છે, અમુક અનશન આંદોલનમાં જોડાય છે। 2 તારીખે સવારે 9 વાગ્યા સુધી અમે લોકો અહીં જ રહી અને માત્ર પાણી ઉપર અનશન આંદોલન કરીશું। આ ઉપવાસના તપનું જે ફળ અને ભારતીય જનતા પાર્ટી પોતાને હિન્દુવાદી સરકાર ગણતી હોય તો મને લાગે છે કે એની સંવેદના જાગૃત થશે અને આ સમાજને ન્યાય અપાવશે। વિધાનસભામાં વારંવાર આ મુદ્દોની ચર્ચાઓ થઈ છે, પરંતુ આ સરકારને કાયદાથી, સંવિધાનથી કે વિધાનસભાથી કોઈ જ ફરક પડતો એવું લાગતું નથી। માત્ર ને માત્ર એ જન આંદોલનની ભાષા જ સમજતા હોય, વોટની જ ભાષા સમજતી હોય, માટે આ રસ્તો આ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે 500 કરોડના કૌભાંડના આક્ષેપ મામલે તેમણે કોંગ્રેસને ખાસ વકીલો મારફતે નોટિસ મોકલાવી છે। સાથે તેમણે 15 દિવસમાં માફી માંગવા પણ કહ્યું છે। માફી નહીં માંગે તો બદનક્ષીનો દાવો કરવાની વાત પણ કરી છે। આપને જણાવી દઈએ કે સુખરામ રાઠવાએ આણંદની જમીન મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર આક્ષેપ લગાવ્યા હતા, જે આરોપોને તેમના દ્વારા ફગાવવામાં આવ્યા છે। વિજય રૂપાણીએ આ સમગ્ર મામલે એવું કહ્યું હતું કે જ્યારે 500 કરોડની જમીન છે જ નહીં તો પછી કૌભાંડ કેવી રીતે થાય। સમગ્ર મામલે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી દ્વારા એવા આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આ રીતે ખોટા આરોપો લગાવી રહી છે, જેથી તેમણે આ સમગ્ર મામલે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી અને કોંગ્રેસને નોટિસ મોકલાવી છે। સાથે જો 15 દિવસમાં માફી માંગવામાં નહીં આવે તો બદનક્ષીનો દાવ ઠોકવાની વાત પણ તેઓએ કરી છે। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આપણી સાથે જોડાયા છે, તેમની સાથે સીધી વાતચીત કરશું। વિજયભાઈ, 1 સપ્તાહ પહેલા કોંગ્રેસે આપના ઉપર કેટલાક આક્ષેપો કર્યા હતા, સરકાર પર આક્ષેપ હતા, જેના સંદર્ભમાં રાજકોટની જે જમીનમાં ઝોનફેરનો જે મુદ્દો હતો તેના ઉપર આક્ષેપ કર્યો હતો। સૌ બિન પાયાદાર છે, ધડ માથા વગરના આક્ષેપ છે। મારી સરકારે ઈમાનદારીથી કામ કર્યા છે, અનેક નિર્ણયો કર્યા છે જેમાં ગુજરાતનું હિત જ જોવામાં આવ્યું છે। આ રાજકોટની ઝોનફેરની જે વાત છે એમાં પણ માત્ર રાજકોટનું હિત અને ઔદ્યોગિક વિકાસ જોવામાં આવ્યો છે કે રહેણાંક ઝોનમાંથી મેં ઔદ્યોગિક ઝોનની મંજૂરી આપી છે। હવે વાત કરે 500 કરોડનો કૌભાંડ છે કે જે જમીનની કિંમત 500 કરોડ ન થતી તો એમાં 500 કરોડનો કૌભાંડ કોણ કરી શકે। હવે મારી વાતને પણ પાછા વીરજીભાઈએ એન્ડોર્સ કર્યું છે કે 80 કરોડમાં મારી પાસે ખરાક છે। હવે તમે જમીનના દલાલો હશો, તમે જમીનમાં ખબર પડતી હશે કે તમે જમીનના માફિયા હશો, મને ખબર નથી, પણ સવાલ એટલો છે કે જમીન એ વિષય નથી, ઝોનફેર કર્યો છે। અને નંબર 2, સરકારે જમીન આપેલી નથી, જમીન એ પ્રાઇવેટ છે ને પ્રાઇવેટ જમીનનો ઝોનફેર થયો છે। સવાલ એટલો છે કે વિરજીભાઈ કહેતા હોય 80 કરોડમાં મારી પાસે ગ્રાહક છે, એનો મતલબ જમીનની કિંમત 80 કરોડ છે, વિરજીભાઈ કરી દીધી નક્કી। હવે એના 500 કરોડ કૌભાંડ કેવી રીતે થાય? આ તો કહેને વાલે ભી દીવાને, સુનને વાલે ભી દીવાને, આ એના જેવી વાત છે। એટલે સાવ પાયા વગરની વાતો છે। કોંગ્રેસ ડૂબતું નાવ છે, કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે, ભલભલા કોંગ્રેસીઓ કોંગ્રેસ છોડી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ પોતાની લાઈન લાંબી કરવાની બદલે બીજાની રાજકીય કારકિર્દીને ડામાડોળ કરવા માટેનું ષડયંત્ર કરી રહી છે।
અને ગુજરાતની પ્રજા કોંગ્રેસને સારી રીતે ઓળખે છે, ભાજપને સારી રીતે ઓળખે છે, મને સારી રીતે ઓળખે છે, બાકીનાને સારી રીતે ઓળખે છે. સવાલ એ નથી, સવાલ આ મારે પોતાની એક પ્રતિષ્ઠાનો સવાલ છે. અને એટલા જ માટે મેં આજે મારા વકીલ મારફત અમેરિકા આવીને પહેલું કામ એ કર્યું છે, લીગલ નોટિસ આપી છે, 15 દિવસનો સમય આપ્યો છે માફી માગે અને આ આક્ષેપો પાછા ખેંચે, નહીતર હું કોર્ટમાં દાવો કરીશ, બદનક્ષીનો દાવો કરીશ અને કોર્ટમાં લડાઈ લડીશ. કોંગ્રેસનો જે આક્ષેપ હતો બીજેપી એ પ્રમાણે લગભગ 4 અલગ અલગ ઠરાવો હતા જે તે ઝોન પર કરવાના, મતલબ નથી, બધું દમ વગરની વાત છે, જૂઠી વાતો છે બધી. વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠાવવાની વાત કોંગ્રેસ કરવો એ કરે, આપ જવાબ દેશો. તો આતા બીજેપી મુખ્યત્વે જો વાત કરવામાં આવે તો કોંગ્રેસના જે આક્ષેપો હતા તે કોંગ્રેસના આક્ષેપોને ક્યાંક ને ક્યાંક સીધી રીતે તેમણે વખોડ્યો છે અને જે આક્ષેપો છે તે આક્ષેપોના સંદર્ભમાં તેમણે વકીલ દ્વારા નોટિસ પણ ફટકારી છે અને આ જે નોટિસ ફટકારી છે તેનો જવાબ જે છે તે કોંગ્રેસ દ્વારા 15 દિવસમાં નહીં આવે તો તેઓ કોંગ્રેસને જે છે તે કોર્ટ સુધી ઢસડી જવાની પણ તૈયારી બતાવી છે. કેમેરામેન અક્ષય પટેલ સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર. રશિયા તરફથી યુક્રેનમાં સતત હુમલાઓ વચ્ચે ભારતીય સમયાનુસાર રવિવારે મોડી રાત્રે 31 કલાકે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક બોલાવવામાં આવી. આ બેઠકમાં વોટિંગના આધારે એવો નિર્ણય કરવામાં આવ્યો કે યુક્રેન સંકટ મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા એટલે કે યુએનજીએની ઇમરજન્સી બેઠક બોલાવવી કે કેમ. વચ્ચે યુક્રેન સંકટ મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા એટલે કે યુએનજીએની ઇમરજન્સી બેઠક બોલાવવી કે કેમ તે બાબતે ભારતીય સમયાનુસાર રવિવારે મોડી રાત્રે 31 કલાકે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક બોલાવવામાં આવી. આ બેઠકમાં વોટિંગના આધારે નિર્ણય લેવામાં આવ્યો હતો. યુએનએસસીમાં ભારત પ્રક્રિયાગત મતદાનથી દૂર રહ્યું, પરંતુ 15માંથી 11 સભ્યોએ યુએન જનરલ એસેમ્બલીમાં યુક્રેન યુદ્ધ પર ઇમરજન્સી બેઠક બોલાવવાની તરફેણમાં મતદાન કર્યું હતું. 11 સભ્યોએ તરફેણમાં મત આપ્યા બાદ સોમવારે યુએનજીએમાં આપાતકાલીન સત્ર બોલાવવાનો માર્ગ મોકળો થયો હતો. યુએનએસસીના વિશેષ સત્રમાં 5 સ્થાયી સભ્યો સાથે 10 અસ્થાયી સભ્ય પણ સામેલ થયા, જેમાં ભારત, ચીન, યુએઈ સહિત 3 દેશોએ મતદાન કરવાનું ટાળ્યું હતું તો રશિયાએ તેની વિરુદ્ધ મતદાન કર્યું હતું. ભારતના પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ જણાવ્યું કે પરિસ્થિતિઓની સમગ્રતાને ધ્યાનમાં રાખતા અમે વોટિંગ નહીં કરવાનો નિર્ણય લીધો છે. તેઓએ રેખાંકિત કર્યું કે કૂટનીતિ અને સંવાદના રસ્તા પર પરત ફર્યા સિવાય હવે અન્ય કોઈ વિકલ્પ નથી. ટીએસ તિરુમૂર્તિએ બેઠકમાં જણાવ્યું હતું કે અમારા વડાપ્રધાને રશિયા યુક્રેનના નેતૃત્વ સાથેની પોતાના તાજેતરના વાટાઘાટોમાં સંવાદની વાપસીની ભારપૂર્વક હિમાયત કરી હતી. તિરુમૂર્તિએ યુએનએસસીને એમ પણ જણાવ્યું હતું કે સરહદ પારની જટિલ અને અનિશ્ચિત સ્થિતિથી ભારતીયોના સ્થળાંતરના પ્રયાસો પર પ્રતિકૂળ અસર પડી છે. લોકોની સરળ અને અનુમાનિત હિલચાલ જાળવવી એ મહત્વપૂર્ણ છે. આ એક તાત્કાલિક માનવ જરૂરિયાત છે કે જેને ત્વરિત શરૂ કરવી જોઈએ. હજુ પણ ખૂબ મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ સહિત ભારતીય નાગરિકોની સુરક્ષા અંગે અમે ખૂબ જ ચિંતિત છીએ કે જેઓ હજુ પણ યુક્રેનમાં ફસાયેલા છે. યુએનએસસીમાં પ્રક્રિયાગત મતદાન દરમિયાન ટીએસ તિરુમૂર્તિએ રશિયા અને યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે વડાપ્રધાન મોદીની વાતચીતનો ઉલ્લેખ કર્યો અને કૂટનીતિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે અમે બેલારૂસ સરહદ પર વાતચીત કરવા માટે બંને પક્ષો દ્વારા આજની જાહેરાતનું સ્વાગત કરીએ છીએ. We reiterate our call for immediate cessation of violence and an end to all hostilities. There is no other choice but to return back to the path of diplomacy and dialogue. Our Prime Minister has advocated this strongly in his recent conversations with the leadership of the Russian Federation and Ukraine. In this regard, we welcome today's announcement by both sides to hold talks at the Belarus border. The global order is anchored on international law, UN Charter, and respect for territorial integrity and sovereignty of all states. We are all agreed on these principles.
We continue to be deeply concerned about the safety and security of Indian nationals, including a large number of Indian students who are still stranded in Ukraine. Our evacuation efforts have been adversely impacted by the complex and uncertain situation at the border crossings. It is important to maintain an uninterrupted and predictable movement of people. It is an urgent humanitarian necessity that must be immediately addressed. Taking into consideration the totality of circumstances, we decided to abstain. Thank you. નોંધનીય છે કે 1950 થી અત્યાર સુધી મહાસભાના આવા માત્ર 10 સત્ર બોલાવવામાં આવ્યા છે. આ 11મું આપાતકાલીન સત્ર હશે. યુક્રેન પર રશિયાના આક્રમણ પર 193 સભ્યોની મહાસભાના આપાતકાલીન વિશેષ સત્ર પર મતદાન કરવા માટે રવિવારે 15 દેશોની સુરક્ષા પરિષદમાં બેઠક મળી હતી. આ બેઠક રશિયન વીટો દ્વારા યુક્રેન વિરુદ્ધ પોતાની આક્રમકતા પર યુએનએસસીના પ્રસ્તાવને અવરોધિત કર્યાના બે દિવસ બાદ યોજાઈ. યુએનજીએ સત્ર માટે મતદાન પ્રક્રિયાત્મક હતી, એટલા માટે સુરક્ષા પરિષદના 5 સ્થાયી સભ્યો ચીન, ફ્રાન્સ, રશિયા, યુકે અને યુએસમાંથી કોઈ પણ પોતાના વોટોનો પ્રયોગ નહોતું કરી શકતું. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. કોંગ્રેસ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી પર કરાયેલા 500 કરોડના આક્ષેપના કેસ મામલે પૂર્વ મુખ્યમંત્રી એક્શન મોડમાં આવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી વકીલ મારફતે કોંગ્રેસના નેતાને કાનૂની નોટિસ મોકલી છે. કોંગ્રેસ કાર્યાલયના અંગત મદદનીશ સુખરામ રાઠવા, શૈલેષ પરમાર, સીજે ચાવડા સહિત 4 લોકોને 11 પેજની વિજય રૂપાણીએ નોટિસ ફટકારી છે અને કહ્યું છે કે 500 કરોડ જમીન કૌભાંડના પુરાવા આપો, નહીં તો 15 દિવસમાં લેખિતમાં માફી નહીં માંગે તો બદનક્ષીનો દાવો કરીશ. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ પત્રકાર પરિષદ કરી અને આણંદ પરની જમીનમાં 500 કરોડનો ભ્રષ્ટાચાર થયાનો વિજય રૂપાણી પર આક્ષેપ લગાવ્યો હતો. કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા, એમના દંડક અને ઉપનેતા, એ ત્રણેય દ્વારા એક પ્રેસ નોટ પ્રસારિત કરવામાં આવી હતી અને એના પછી એ જ તારીખે સાંજના સમયે એક પ્રેસ કોન્ફરન્સ વિરોધ પક્ષના નેતાના કાર્યાલયે કરવામાં આવ્યું હતું. એના અનુસંધાને જે આક્ષેપો, એકદમ ખોટા આક્ષેપો જે કરવામાં આવ્યા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી વિરુદ્ધ, એના અનુસરીને અને એમની જે બદનામી થઈ છે એના કારણે એને અનુસરીને આજે, એટલે કે આદરણીય વિજયભાઈ રૂપાણી જ્યારે વિદેશથી પાછા આવ્યા છે ત્યારે તાત્કાલિકના ધોરણે એમની સૂચના મુજબ મેં એમના વકીલ તરીકે એ ત્રણેયને સિવિલ નોટિસ પાઠવી છે બદનક્ષીની. એ ઉપરાંતમાં મદદનીશ, અંગત મદદનીશ વિરોધ પક્ષના નેતાના કાર્યાલયના કે જેમના નામથી એ પ્રેસ નોટ પ્રસારિત કરવામાં આવી હતી મીડિયાને, એમને પણ એક સિવિલ નોટિસ પાઠવી અને બદનક્ષીની નોટિસ પાઠવી દીધી છે. એમાં અમારા અસીલે, એટલે કે આદરણીય વિજયભાઈ રૂપાણીએ 15 દિવસની મહુલતમાં માફી માંગવી, લેખિતમાં માફી માંગવી અને એ લેખિત માફી તમામ મીડિયા અને પ્રેસના માધ્યમમાં, સોશિયલ મીડિયામાં એ પ્રસારિત કરવી, એવું અમે અસીલ દ્વારા, અમારી સિવિલ નોટિસ દ્વારા એ તમામ લોકોને એ માગ્યું છે. જો એ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવે, જો નોટિસને અનુસરવામાં નહીં આવે, તો 15 દિવસ બાદ તે તમામ વિરુદ્ધ સિવિલ દાવો કરવાનું અમે એમાં ઉલ્લેખ કર્યો છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને સમગ્ર વિશ્વમાં ચિંતાના વાદળો ઘેરાયા છે, ત્યારે ગુજરાત સહિત સમગ્ર ભારતમાંથી અનેક વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા છે, જેમને ભારત સરકાર દ્વારા ભારત પરત લાવવામાં આવી રહ્યા છે, જેમાં ગોંડલની 2 દીકરીઓ યુક્રેનમાં ફસાયેલી હતી. તે બંને દીકરીઓ વતન પરત પહોંચતા પરિવારજનો દ્વારા ફૂલહારથી તેમને વેલકમ કરવામાં આવ્યો હતો અને ઘરનો પણ શણગાર કરવામાં આવ્યો હતો. પરિવારજનો દ્વારા આરતી ઉતારી અને મોઢું મીઠું કરાવી કેક કાપી આવકાર કરવામાં આવ્યો હતો.
એમબીબીએસના સેકન્ડ યરમાં છું બુકોવિના સ્ટેટ ઓફ મેડિકલ યુનિવર્સિટી. હમણાં થોડાક છેલ્લા દિવસોમાં બહુ જ મહામારી ને એવું બધું થયેલ છે, તો તે પર તમને લોકોને ઇન્ડિયન એમ્બેસી તરફથી ઘરે પહોંચાડવામાં આવે છે, એની માટે બધા બહુ આભાર માને છે. સંસદ સભ્યોના પણ બધા બહુ આભાર માને છે. એના લીધે અમે લોકો જલ્દી ઘરે પહોંચી ગયા, અને હજી પણ લોકો જે છે એ લોકો ફસાયેલા છે, અને અમે વિનંતી કરીએ છીએ કે એ લોકોને જલ્દી જલ્દી બને એવી રીતના કાઢે. અને લાસ્ટ જે દિવસો હતા એ બહુ મુશ્કેલીવાળા હતા, મતલબ કે બીક લાગતી હતી કે ક્યારે જલ્દી ઘરે પહોંચશું ને એવું બધું હતું. અને અમને બસમાંથી અમને રોમેનિયા બોર્ડર પર લઈ ગયા હતા, અને પછી ત્યાંથી અમને બોર્ડર ક્રોસ કરાવીને અમને એરપોર્ટ પર પહોંચાડ્યા, અને ત્યાંથી એરપોર્ટ પર પછીથી ડાયરેક્ટ અમને ઇન્ડિયન એમ્બેસીવાળા લેવા આવ્યા હતા, અને પછી અમે દિલ્હી તક પરત પહોંચી ગયા. 2 વર્ષથી સેકન્ડ યર હતું મારું, અને ચન્ની વત્સીમાં હતી બુકોવિનિયન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી. ગવર્મેન્ટે ફૂલ સપોર્ટ કર્યો હતો બધી વસ્તુમાં. અત્યારે એટલું થોડીક આમ બોર્ડર ક્રોસ કરીને બધું થઈ ગયું હતું ઇઝીલી, કારણ કે સપોર્ટ હતો એટલે ગવર્મેન્ટનો અને યુનિવર્સિટીનોય હતો. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું. વધુ સમાચાર માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.